સુરત મહાનગરપાલિકા અને મનગામાં સીએચસી સેન્ટરના નામે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય સૂત્રધારની આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકોસેલ દ્વારા બિહારના ઝાઝા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા અને મનગામાં સીએચસી સેન્ટરના નામે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય સૂત્રધારની આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકોસેલ દ્વારા બિહારના ઝાઝા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પોલીસે એક લેપટોપ, બે મોબાઈલ, 13 જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, એક બાયોમેટ્રિક મશીન, પ્રિન્ટર મશીન, જીપેના સ્કેનર, જન્મ પ્રમાણપત્રનું બ્લેન્ક પેપર સહિત પાસબુક કબજે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અન્ય 10 જેટલી વેબસાઇટો દ્વારા 80,000થી વધુ બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. ખૂબ જ નજીવી દરે આરોપી દ્વારા હમણાં સુધી અલગ અલગ વેબસાઇટોના માધ્યમ દ્વારા 4,000 આધાર કાર્ડ, 1,500 પાન કાર્ડ, 800 ચૂંટણી કાર્ડ અને 2,000 જેટલા મરણના દાખલા પણ બનાવ્યા છે. વ્યક્તિ માટે અતિ મહત્વનો પુરાવો ગણાતા જન્મ દાખલા મેળવવા માટે ઘણી પ્રક્રિયા કરવી પડતી હોય છે. જન્મ મરણ નોંધણી એકમ દ્વારા સબ રજિસ્ટ્રારની સહીથી રાજ્ય સરકારની ઈ ઓળખ એપ્લિકેશનમાંથી જન્મ મરણ અંગેના પ્રમાણપત્ર ઇસ્યુ કરાવવામાં આવતા હોય છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના હાથે લાગેલ જન્મ દાખલાની નકલ સુરત મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ કરાવવામાં આવેલ હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. જે જન્મ દાખલા પાલિકા દ્વારા નહીં પરંતુ રાજ્ય સરકારની ઈ ઓળખ એપ્લિકેશનમાંથી ઇસ્યુ કરાવવાનું થતું હોય છે. જે જન્મનું પ્રમાણપત્ર બોગસ હોવાનું માલુમ પડતા સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ તરફ ઇકોસેલને પણ માહિતી મળી હતી કે ફાસ્ટ પોર્ટલ ઓનલાઈન સહિત જુદી જુદી ઓનલાઈન વેબસાઇટ ઉપરથી જન્મનું બોગસ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે. આર્થિક ગુના નિવારણ શાખાની તપાસમાં બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું આ દેશવ્યાપી કૌભાંડ બહાર આવ્યું હતું. જે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ બિહારના ઝાઝા ગામ ખાતેથી ચાલતું હોવાની હકીકત જાણવા મળી હતી, જેને લઈને ઇકોસેલની ટીમ દ્વારા બિહાર ખાતે જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસમાં જાણવા મળ્યું હતું કે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું દેશવ્યાપી કૌભાંડ અન્ય કોઈ નહીં પરંતુ ઝાઝા ગામનો શિંતુકુમાર નરેશ યાદવ નામનો શખ્સ ચલાવતો હોવાની હકીકત સામે આવી હતી. ઇકોસેલની ટીમ દ્વારા બિહાર ખાતે વોચ ગોઠવી આરોપી શિંતુ નરેશ યાદવને દબોચી પાડવામાં આવ્યો હતો. આર્થિક ગુના નિવારણ શાખાની ટીમ દ્વારા આરોપીની અટકાયત કરી બિહારના ઝાઝા ગામ ખાતે આવેલ આદર્શ પોલીસ સ્ટેશન સમક્ષ રજૂ કરી 28 જાન્યુઆરી સુધીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લઈ આવવામાં આવ્યો હતો. જે આરોપીની અંગ ઝડપી લેતા તેની પાસેથી 10 જેટલી અલગ અલગ વેબસાઇટો મળી આવી હતી, જેના આધારે આરોપી દ્વારા હમણાં સુધીમાં 80,000થી પણ વધુ બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત 4,000 જેટલા આધાર કાર્ડ, 1,500 જેટલા પાન કાર્ડ, ઇકોસેલ દ્વારા આરોપીએ ઉપયોગમાં લીધેલા 8 બેંક એકાઉન્ટની અંદર રહેલા 2.31 લાખ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરાવી છે. આરોપી દ્વારા આ તમામ બેંક એકાઉન્ટની અંદર હમણાં સુધી કેટલા ટ્રાન્ઝેક્શનો કરવામાં આવ્યા છે એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી પાસેથી મળી આવેલી 10 જેટલી વેબસાઇટો અંગે પણ ઇકોસેલ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. જે વેબસાઇટો AHK વેબ સોલ્યુશન પાસેથી સોર્સ કોડ દ્વારા મેળવેલ હોવાની હકીકત જણાવી છે. મહત્વનું છે કે વ્યક્તિ માટેનું જન્મનું પ્રમાણપત્ર ખૂબ જ મહત્વ ધરાવે છે. જે જન્મનું પ્રમાણપત્ર સામાન્ય રીતે મળતું નથી, અલગ અલગ વેબસાઇટોના માધ્યમથી હજારોની સંખ્યામાં બોગસ જન્મના પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ સહિત મરણના દાખલા પણ બનાવવામાં આવ્યા છે. જે કૌભાંડ માત્ર રાજ્ય પૂરતું સીમિત નથી પરંતુ દેશવ્યાપી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવા પાછળ ઓળખના પુરાવા, વારસાઈના હક્કો, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત અન્ય જરૂરી દસ્તાવેજી પુરાવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાયા હોવાની આશંકા પણ ઇકોસેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જે દેશની સુરક્ષા સામે પણ ગંભીર ખતરો ઊભો કરી શકે છે. જે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઇકોસેલ દ્વારા આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ અન્ય કોઈ ઇસમો આ દેશવ્યાપી કૌભાંડમાં સામેલ છે કે કેમ તે માટે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જે રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા બહાર આવવાની શક્યતા રહેલી છે. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ઇકોનોમિક ઓફેન્સિસ સેલને એક બાતમી મળી કે ફાસ્ટ પોર્ટલ .online નામની વેબસાઇટ ઉપરથી બનાવટી જન્મપત્રના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે અને એક ચૌહાણ સુરેશજી કેશાજીના નામનું ખોટું જન્મ પ્રમાણપત્ર પોલીસને મળી આવેલ, જે ખરાઈ અર્થે સુરત મહાનગરપાલિકા તરફ મોકલવામાં આવ્યા. દરમિયાનમાં SMCના ધ્યાને પણ એક બનાવટી જન્મ પ્રમાણપત્ર આવેલ અને પોલીસ અને SMCની બંને ટીમોએ આ બાબતે વિગતવાર વિચારણા કરી અને પછી આમાં ઊંડા ઉતરતા
એસએમસીના જન્મ મરણ નોંધણી એકમમાં સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ નામે એક બોગસ પ્રમાણપત્ર બાબતે ફરિયાદ પોલીસમાં આપેલ, જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરતાં એક ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન ઉપરાંત ફાસ્ટ પોર્ટલ ડોટ કોમ ડોટ ઇન આ પ્રકારની વેબસાઇટો મળી આવેલ, જે વેબસાઇટોનું ટેકનિકલ વર્કઆઉટ કરતા સિન્ટુ યાદવ, રહેવાસી ઝાઝા જમુઈ બિહાર નામના માણસ એની પાછળ હોવાનું જાણવા મળેલ, જે આ વેબસાઇટો ઓપરેટ કરતા હતા અને 10 રૂપિયામાં ભારતના અલગ અલગ રાજ્યના બનાવટી જન્મ પ્રમાણપત્ર આ ઉપલબ્ધ કરાવતા હતા, જેમાં ગુજરાતના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગ્રામ પંચાયત CHC મંગવાના કચ્છ આ પ્રકારના બનાવટી જન્મ પ્રમાણપત્રો એમણે આપેલ છે. આના કામે આ સિન્ટુ યાદવને પકડવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને ટીમે ત્યાં જઈને ફિલ્ડવર્ક કરીને એની ધરપકડ કરવામાં સફળતા મેળવેલ છે અને જેના પાસેથી 1 લેપટોપ, 2 મોબાઈલ, 13 જેટલા ક્રેડિટ ડેબિટ કાર્ડ, 1 બાયોમેટ્રિક મશીન, 1 પ્રિન્ટર, સ્કેનર અને કોરું જન્મ પ્રમાણપત્ર, 2 પાસબુક આ પ્રકારની સાધન સામગ્રી એના પાસેથી મળી આવેલ છે. તપાસ દરમિયાન જાણવા મળેલ કે આરોપી સિન્ટુ આ પ્રકારની 10 જેટલી વેબસાઇટો ઓપરેટ કરતા હતા, જેમાંથી 80,000 જેટલા ખોટા બર્થ સર્ટિફિકેટ એને બનાવેલ હોવાનું જણાવી આવેલ છે અને એવી જ રીતે આ વેબસાઇટો ઉપરથી 4,000 આધાર કાર્ડ, 1,500 પેન કાર્ડ, 800 ચૂંટણી કાર્ડ અને 2,000 મરણના દાખલાઓ પણ ખોટી રીતે બનાવેલ હોવાનું પ્રાથમિકપણે જાણવા મળેલ છે. આ આરોપી દ્વારા ઉપયોગમાં લીધેલ 8 બેંક એકાઉન્ટમાં 2,31,941 જેટલી રકમ પોલીસ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવેલ છે, જે એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની દિશામાં પણ તપાસ હાલમાં ચાલુ છે. આરોપી સિન્ટુ કુમાર યાદવે આ વેબસાઇટો AHK વેબ સોલ્યુશન પાસેથી સોર્સ કોડ મેળવેલ હોવાની હકીકત પણ આ તપાસમાં ધ્યાને આવેલ છે. આ સિન્ટુ કુમારે 12 સુધીનો અભ્યાસ કરેલ છે. ભારત દેશમાં મોટાભાગના નાગરિક તેની ઓળખમાં પાયાના પ્રથમ ઓળખપત્ર તરીકે જન્મનું પ્રમાણપત્ર વાપરતા હોય છે, ત્યારે આ બનાવટી જન્મ પ્રમાણપત્રનો દુરુપયોગ સરકારી યોજનાઓમાં પોતાની ઓળખ આપવા માટે, મિલકતની વારસાઈ હક્કો માટે અને કાયદેસરના ઓળખપત્રો બનાવવા માટે કરવામાં આવે છે. દાખલા તરીકે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ આ તમામમાં પુરાવા તરીકે બર્થ સર્ટિફિકેટના ઉપયોગ થાય છે. આમ આ એક ઇમ્પોર્ટન્ટ કેસ સુરત સિટી પોલીસ અને સુરત મહાનગરપાલિકાની બંનેની જાગૃતતાથી આ ધ્યાને આવેલ છે, પકડાઈ ગયેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે.